કેમ છો બાળકો? ચલો હવે આપણે ગુજરાત ગયા વિડીયોમાં ગુજરાતીની ચોપડીની અંદર પાર્ટ બે દાદા ખોવાયા ભણ્યા હતા. હવે આપણે ચાલુ કરીશું સ્વાધ્યાયપોથીમાં. ગાલ સ્વાધ્યાયપોથી ખોલો તો ગુજરાતીની ખોલી. હવે એમાં પાર્ટ બે દાદા ખોવાય છે, પેજ નંબર 26. જોયું બધાએ? ખોલ્યું બરોબર. હવે એમાં ગીત આપ્યું છે, ગીત ગાઓ. અકલમ ચકલમ ચમચમ આપણે ગાયા હતા ગઈ વખતે વિડીયોમાં ગીત. અરે હવે એ જ ગીત આપણે સ્વાધ્યાયપોથીમાં છે ફરીથી. અકલમ ચકલમ ચમચમ બાળક બોલે બમ બમ, ચકલમ પકલમ પમ પમ બાળક બોલે બમ બમ, મકલમ ટકલમ ટમ ટમ બાળક બોલે બમ બમ. હવે આ ગીતમાં તમે ધ્યાનથી જોજો, ચકલમ શબ્દમાં ચ લાલ અક્ષરે આપ્યો છે, લાલ કલરથી આપ્યો છે ને ચ અક્ષર, તો ચ લાલ છે તો અહીંયા પાછળ શું કર્યું? ચમચમ. પછી બ લાલ છે તો અહીંયા શું લખ્યું છે? બમ બમ. પ છે તો પમ પમ, ફરી પાછો બ આવ્યો તો બમ બમ, ટ ટમ ટમ, બ બમ બમ. એવી જ રીતે હવે આપણે બાજુમાં બીજું ગીત લખવું આપ્યું છે, તો એ ગીત આપણે આપણી જાતે બનાવવાનું છે. આમાં પહેલા બે શબ્દ આપેલા છે, પાછળનો શબ્દ આપણે લખવાનો છે. સકલમ ભકલમ, તો ભ લાલ અક્ષરે છે તો ત્યાં આગળ શું લખીશું? ભમ ભમ. સકલમ ભકલમ ભમ ભમ. બાળક બોલે બમ બમ. છકલમ મકલમ મમ મમ, બાળક બોલે બમ બમ. ટકલમ છકલમ છમછમ, છ છે એટલે છમછમ લખીશું ને, બાળક બોલે બમ બમ. બ આવ્યો તો ભમ ભમ લખ્યું, બ આવ્યો તો બમ બમ, મ તો મમ મમ, ફરી પાછો બ તો બમ બમ, છ તો છમછમ, બ તો બમ બમ. હવે આ ગીત આખું આપણે લખ્યું છે, તમારે મારી સાથે સાથે લખતા જવાનું છે બરાબર. હવે આપણે આ ગીત વાંચીશું. સકલમ ભકલમ ભમ ભમ, બાળક બોલે બમ બમ, છકલમ મકલમ મમ મમ, બાળક બોલે બમ બમ, ટકલમ છકલમ છમછમ, બાળક બોલે બમ બમ. બરાબર. હવે પ્રશ્ન 3, ચિત્ર આપ્યું છે. ચિત્ર, આ ચિત્ર તમારે ધ્યાનથી જોવાનું છે. યાદ છે આપણે ચોપડીની અંદર આ ચિત્ર જોઈ અને પ્રશ્નોના જવાબ લખ્યા હતા ને? હા, હવે આ ચિત્ર જોઈને આપણે લખવાનું છે બરાબર. જો ચિત્રની અંદર મીઠાઈની દુકાન છે, રમકડાની દુકાન છે, પછી ફરી પાછી બીજી રમકડાની દુકાન છે, ફુગ્ગાને નિશાન તાકવાની દુકાન છે, મોતનો ઘોડો છે, મોતના ઘોડાની ટિકિટ દર કેટલો છે? 5 રૂપિયા. બાળકો માટે નાનું ચકડોળ છે, મોટું ચકડોળ છે, ફુગ્ગાવાળો છે, ચકડોળ છે, બાળકો છે, એમના મમ્મી પપ્પા બધા જ છે મેળાની અંદર બરાબર. જોયું તમે બધાએ? હા. હવે પેજ નંબર 27, પેજ નંબર 27 પર જાઓ તો બાજુના પેજ પર. હવે ત્યાં આગળ પ્રશ્ન 4, ચિત્રના આધારે પ્રશ્નોના મિત્ર સાથે વાત કરો. તો હવે આ જે પ્રશ્નો આપણને આપ્યા છે એની તમારે મિત્રો સાથે અથવા ભાઈ બહેન સાથે વાત કરવાની છે કે મમ્મી પપ્પા સાથે બરાબર. તો હવે પહેલું ચિત્ર, આ ચિત્ર શેનું છે? આ ચિત્ર શેનું જોયું આપણે? મેળાનું. શેનું? મેળાનું. પછી ચિત્રમાં શું શું દેખાય છે? તો ચિત્રમાં શું દેખાય છે તમને? સરસ ચકડોળ, મોતનો ઘોડો, નિશાન તાકવાની દુકાન, રમકડાની દુકાન, નાના મોટા ચકડોળો. મેળામાં સાની સાની દુકાનો છે? તો મીઠાઈની અને રમકડાની. આવો મેળો તમે ક્યાંય જોયો છે? જોયો છે ને?
હવે આજે તો સાતમ થઈ, કાલે આઠમ. આઠમનો મેળો ફરવા જાઓ છો ને મમ્મી પપ્પા સાથે તમે? જન્માષ્ટમી આપણે અહીંયા નિકોલ મેળો ભરાય છે ને ખોડિયારમાં મંદિર આગળ, ત્યાં તમે બધાએ જોયો જ હશે મેળો. અથવા ગોરોમાં અહીંયા આપણે આવે છે મેળો, જોવો છો ચૌડોળમાં બેસો જાઓ છો ને. હવે ત્યાર પછી મોતના ઘોડામાં શું હોય છે? મોતનો ઘોડો જોયો છે તમે બધાએ મેળામાં? મોતના ઘોડાની અંદર એક માણસ મોટરસાયકલ એટલે બાઇક લઈ અને મોતના ઘોડામાં ગોળ ગોળ ફરે છે અને છેક ઉપર સુધી આવે છે અને પાછો નીચે જાય છે. મેળામાં કઈ કઈ દુકાન જોવા મળતી નથી? તો મેળામાં કપડાની દુકાન જોવા મળતી નથી, વાસણની દુકાન, પછી બીજી શેની દુકાન જોવા ના મળે? કરિયાણાની. કરિયાણાની દુકાન છે મેળામાં? નથી ને. હવે તમે મેળામાં શાની દુકાન કરો? તમને કહેવામાં આવે કે તમે મેળામાં દુકાન બનાવો, તો તમે મેળામાં દુકાન શેની બનાવો? વિચારો, તમે તમારી દુકાન કઈ બનાવો મેળામાં? ખાણી પીણીની અથવા નાસ્તા પાણીની અથવા રમકડાની, બરાબર? મેળામાં તમે સામા સામા બેસવાનું પસંદ કરશો? તો ચગડોળમાં. મેળામાં બધાને બેસવું તો ગમે જ, ચગડોળ જોઈએ એટલે મારે બેસવું છે, મમ્મી પપ્પા કહે મને આમાં બેસવું છે, આમાં બેસવું છે, બરાબર ને? ત્યાર પછી પ્રશ્ન 5, ચિત્ર જોઈ સાચા વાક્ય સામે સાચાની નિશાની કરો. હવે આ ચિત્રમાં તમને મદારી ક્યાંય જોવા મળ્યો? હા કે ના? ના, ચિત્રમાં મદારી નથી ને. તો પહેલું વાક્ય છે, ચિત્રમાં મદારી દેખાય છે, નથી દેખાતો ને, તો ત્યાં કઈથી કરવાનું? પણ ચિત્રમાં મદારી દેખાતો નથી, તો બીજું વાક્ય છે એમાં સાચું કરો. પહેલા વાક્યમાં બીજું વાક્ય જે આપ્યું છે એને સાચું કરો. મેળામાં મીઠાઈની દુકાન છે કે દુકાન નથી? મેળામાં મીઠાઈની દુકાન છે, હા. તો બીજું વાક્ય આપ્યું છે મેળામાં મીઠાઈની દુકાન છે, તો બીજા વાક્ય સામે સાચું કરો. મેળામાં જોકર દેખાય છે, મેળામાં જોકર દેખાતો નથી. તો મેળામાં જોકર ના હોય ને, જોકર શેમાં હોય? સર્કસમાં. તો અહીંયા આપણે શું કરીશું? મેળામાં જોકર દેખાતો નથી ત્યાં કરીશું. એક જ દુકાનમાં રમકડા મળે છે, એક જ દુકાનમાં રમકડા મળતા નથી. તો રમકડાની કેટલી દુકાનો છે જુઓ તો? રમકડાની એક જ દુકાન છે પણ એને બંને બાજુ બોર્ડ મારેલું છે, માટે એક જ દુકાનમાં રમકડા મળે છે ત્યાં આગળ સાચું કરો. 5, મેળામાં નિશાન તાકવાની દુકાન નથી. મેળામાં નિશાન તાકવાની દુકાન છે, તો મેળામાં નિશાન તાકવાની દુકાન છે કે નથી? છે. સરસ. તો ત્યાં આગળ લખો, મેળામાં નિશાન તાકવાની દુકાન છે ત્યાં આગળ સાચું કરો. નાના બાળકો માટે ચગડોળ છે, નાના બાળકો માટે ચગડોળ નથી. હવે નાના બાળકો માટે ચગડોળ છે ને, બધા નાના બાળકો બેઠા છે કે નહીં? હા. તો શું કરવાનું? નાના બાળકો માટે ચગડોળ છે ત્યાં આગળ સાચું કરો. મોતનો ગોળો જોવાની ટિકિટ 5 રૂપિયા છે. મોતનો ગોળો જોવાની ટિકિટ 5 રૂપિયા નથી. તો મોતનો ગોળો જોવાની ટિકિટનો ભાવ કેટલો લખ્યો છે જુઓ તો? કેટલો લખ્યો છે? 5 રૂપિયા. તો મોતનો ગોળો જોવાની ટિકિટ 5 રૂપિયા છે ત્યાં સાચું કરો. મેળામાં આઈસ્ક્રીમની દુકાન છે, મેળામાં આઈસ્ક્રીમની દુકાન નથી. આઈસ્ક્રીમની દુકાન છે કે નથી? નથી ને. તો બીજી લીટી લખી છે, મેળામાં આઈસ્ક્રીમની દુકાન નથી ત્યાં સાચું કરો. કર્યું બધાય મારી સાથે સાથે? સરસ. ચલો હવે ત્યાર પછી પેજ પાછળ ફેરવો, પેજ નંબર 28. હવે ફરી પાછું આપણે ગીત ગાવાનું આવ્યું. આપણે ગીત ગાયા હતા ને ચોપડીની અંદર, કે ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ,
મેળામાં મજા કરીશું ચાલો જોવા જઈએ મેળામાં જઈશું શું કરશું ચક્કર ચક્કર ચગડોળ ફરશું જાડા પાડા હાથી પર બેસશું મેળામાં જઈશું શું ખાશું તીખી મીઠી ભેળ ખાશું ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું ચાલો જોવા જઈએ મેળો ચાલો જોવા જઈએ મેળામાં જઈશું શું લેશું બહેન માટે બંગડી લેશું ભાઈ માટે ભમરડો લેશું મમ્મી માટે માળા લેશું પપ્પા માટે પાકીટ લેશું ચાલો જોવા જઈએ મેળો હવે અહીંયા બધાને મેળો જોવા જવાની વાત કરી છે મેળામાં જઈને તમે શું શું કરશો એ પૂછ્યું છે તો મેળામાં જઈને આપણે ચક્કર ચક્કર ચગડોળમાં ફરશું એટલે ગોળ ગોળ ચક્કરમાં જે ચગડોળ ફરે એમાં ફરીશું હાથી ઉપર બેસીશું તીખી મીઠી ભેળ ખાઈશું ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાઈશું પછી મેળામાંથી આપણે શું લઈશું તો મમ્મી માટે માળા લેવાની પપ્પા માટે પાકી બેન માટે બંગડી અને ભાઈ માટે ભમરડો હવે પ્રશ્ન 7 સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો હવે અહીંયા તમને જવાબો આપેલા છે ખાશું બેસશું અને લેશું તો હવે આપણે હું જે શબ્દ વાક્ય બોલું તેમાં તમે શું કરશો એ તમારે મને કહેવાનું છે બરાબર તમારા મમ્મી પપ્પા બાજુમાં બેઠા છે તો એમને સંભળાવજો પછી જ હું જવાબ લખીશ બરાબર અમે મેળામાં જઈશું જાડા પાડા હાથી પર શું કરીશું બેસશું પપ્પા માટે પાકીટ સરસ લેશું તીખી મીઠી ભેળ વેરી ગુડ ખાશું બેન માટે બંગડી લેશું ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું અત્યારે આઈસ્ક્રીમ ખાતા નહીં હો ઠંડીનો શરદી થઈ જશે ભાઈ માટે ભમરડો લેશું સરસ હવે પ્રશ્નોને આધારે મિત્ર સાથે વાતચીત કરવાની છે તમે મેળામાં જશો કેવી રીતે જશો કોની સાથે જશો મેળામાં તમે શું ખરીદશો શું ધ્યાન રાખશો અને તમે ખોવાઈ જાઓ તો કોને મળશો તો પહેલો પ્રશ્ન તમારે મેળામાં જવું છે તો હા તમે મેળામાં કેવી રીતે જશો કેવી રીતે જશો રિક્ષામાં કે બસમાં અથવા મમ્મી પપ્પા સાથે મેળામાં કોની સાથે જશો તો દાદા સાથે અથવા મમ્મી પપ્પા સાથે મેળામાંથી તમે શું ખરીદશો તો મેળામાંથી આપણે રમકડા ખરીદીશું તમે મેળામાં શું ધ્યાન રાખશો કે મમ્મી પપ્પા અથવા દાદા સાથે ગયા હોઈએ તો એમનાથી છૂટા ન પડી જઈએ અને મેળામાં તમે ખોવાઓ તો કોને મળો યાદ કરો યજ્ઞ ખોવાયો તો કોને મળ્યો તો યાદ આવ્યું કોને મળ્યો તો પોલીસ અંકલને સરસ બધાએ આવી રીતે યાદ રાખવાનું છે ભૂલવાનું નથી બરાબર પરીક્ષા આવશે પછી હવે પેજ નંબર 29 નીચેના સાચા વાક્યો સામે સાચાની નિશાની અને ખોટા વાક્યો સામે ખોટાની નિશાની કરો હવે બગીચામાં મજા કરવાની છે આપણે બગીચામાં મજા કરવાની છે કે મેળામાં મજા કરવાની છે મેળામાં તો આ વાક્ય કેવું આવશે ખોટું ત્યાર પછી ચગડોળમાં બેસી ફરવાનું છે તો સાચું જાડા પાડા ઘોડા પર બેસવાનું ખોટું મેળામાં ગરમ ગરમ સમોસા ખાવાના છે ગરમ ગરમ સમોસા સમોસાની વાત આવી છે આપણે ચોપડીમાં ના તો અહીંયા શું કરશું ખોટું મેળામાં ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાવાનો છે સાચું બેન માટે માળા લેવાની છે
શું લેવાનું હતું તો બેન માટે? બંગડી. સરસ. ભાઈ માટે ભમરડો લેવાનું છે. સાચું. મમ્મી માટે માળા લેવાની નથી. ખોટું. મમ્મી માટે તો માળા જ લેવાની હતી. પપ્પા માટે પાકીટ લેવાનું છે. સાચું. મેળામાંથી માટીના રમકડા લેવાના છે. ખોટું. હવે મેળામાં જોયેલી વસ્તુની યાદી બનાવો. મેળામાં તમે શું શું જોયું હોય એ વસ્તુના નામ લખવાના છે. તો પહેલું ચગડોળ આપ્યું છે, હવે ફટાફટ તમે બધા બોલી જાઓ, પછી હું તમને લખાવું. ચલો હવે હું લખાવું છું, એ લખો. મેળામાં પહેલું તો ચગડોળ જોયું, પછી બીજા રમકડા, ત્રીજો આઈસ્ક્રીમ, ચોથો ફુગ્ગા, પછી નાસ્તો, નાસ્તાની દુકાનો હોય ને, પછી ઘોડો હોય, હા સવારી કરવા માટે ઘોડો તો હોય ને, પછી મોતનો ઘોડો, પછી બંગડી, મમ્મી માટે બંગડી લેવાની હતી ને, અરે બેન માટે, પછી હાથી પર સવારી કરવાની હતી, હા પછી જાદુગર, નાનું ચગડોળ, મોટું અને નાનું બે ચગડોળ છે ને, પછી બહુ બધા બાળકો. તમારા જેવા બાળકો હોય કે નહીં મેળામાં, મેળો જોવા ગયા હોય તો? હવે મેળામાં શું વસ્તુ મળે તમારા મિત્રો સાથે વાત કરવાની છે અને એના વિશે વાક્યો લખવાના છે. તો મેળામાં રમકડા મળે, હવે ત્યાર પછી મેળામાં ચગડોળ હોય, અહીંયા હું લખું છું, વાક્યો લખતા રહેજો. મેળામાં ચગડોળ હોય છે, પછી મેળામાં નાસ્તાની દુકાન છે. નાસ્તાની દુકાન તો હોય જ ને મેળામાં. પછી નિશાન તાકવાની દુકાન છે ને મેળામાં. મેળામાં નિશાન તાકવાની દુકાન છે અને મને મેળામાં જવું ખૂબ ગમે છે. લખ્યું. હવે ત્યાર પછી પેજ નંબર 30 પાછળ ફેરવો. મેળામાંથી ખરીદેલી વસ્તુની યાદી બનાવો. હવે તમે મેળામાંથી શું શું ખરીદ્યું હો એની યાદી બનાવવાની. તો મેળામાંથી આપણે પહેલા તો બંગડી લીધી મમ્મી બેન માટે, પછી આઈસ્ક્રીમ ખાધો તો લખો આઈસ્ક્રીમ, પછી બંદૂક લો ને મેળામાં જાવ તો, પછી ભાઈ માટે ભમરડો અને પપ્પા માટે પાકીટ. હવે ચિત્ર જોવો અને લખવાનું છે. આ ચગડોળ છે. પહેલું વાક્ય, ચગડોળ ગોળ ગોળ ફરે છે. ગોળ ગોળ ફરે છે, હા તો ચગડોળમાં છોકરો. હવે ત્રીજું વાક્ય શું લખીશું? ચગડોળમાં કોણ બેઠું છે? છોકરો અને છોકરી. તો આપણે શું લખીશું? ચગડોળમાં છોકરો અને છોકરી બેઠા છે. હવે બીજું ચિત્ર. આ ચિત્ર શેનું છે? બંગડીવાળાની દુકાન છે. તો શું કરે છે એમાં? બેન બંગડી લે છે, પેલા ભાઈ એને બંગડી આપી રહ્યો છે. તો આપણે પહેલું વાક્ય શું બનાવીશું?
આ દુકાન બંગડીની છે. હવે દુકાનમાં રંગબેરંગી બંગડીઓ છે, લાલ, લીલી, પીળી, વાદળી, આસમાની, હે ને? તો શું લખીશું? દુકાનમાં રંગબેરંગી બંગડી છે. બરાબર. હવે તેવી જ રીતે ત્રીજું ચિત્ર, એમાં ત્રણેય વાક્યો આપણે આપણી જાતે બનાવવાના છે. તો ચિત્ર શેનું છે? એક બાળક છે, એ ભમરડો ફેરવી રહ્યો છે. તો શું લખીશું? આ ચિત્ર એક છોકરાનું છે. તેના હાથમાં શું છે? લાંબી દોરી. તેના હાથમાં લાંબી દોરી છે અને તે શું ફેરવે છે? ભમેડો. અને ભમેડો કેવો ફરે છે? ગોળ ગોળ. કેવો ફરે છે? ગોળ ગોળ. તો ભમરડો ગોળ ગોળ ફરે છે. બરાબર. હવે ત્યાર પછી પેજ નંબર 31. ફેરવ્યું પેજ. હવે ગીતમાં ખૂટતા શબ્દ લખો. આપણે પહેલા જ વિડીયોમાં સ્ટાર્ટિંગમાં જ ભણ્યા ને અકલમ ચકલમ ચમચમ. હવે એ કવિતાના ખૂટતા અક્ષરો તમારે અહીંયા પૂરવાના છે. તો ચલો હું લખું, એમ લખો અકલમ ચકલમ ચમચમ. પછી શું આવે? બાળક બોલે બમ બમ. ચકલમ પકલમ પમ પમ. બાળક બોલે બમ બમ. મકલમ ટકલમ ટમ ટમ. બાળક બોલે બમ બમ. હવે ત્યાર પછી તમારે અભિનય કરવાનો છે, એટલે નાટક કરવાનું છે. તો બિન વગાડતો મદારી, ફુગ્ગાવાળો અને ફુગ્ગાની નિશાન તાકતો છોકરો. બરાબર. હવે પાઠ્યપુસ્તકની વાર્તાના આધારે મિત્ર સાથે પ્રશ્નોની વાતચીત કરો. તો આપણે પાઠ્યપુસ્તક એટલે ચોપડીમાં દાદા ખોવાય છે પાઠ ભણ્યા હતા. યજ્ઞ અને દાદા મંદિર પેલા મેળામાં ગયા હતા અને યજ્ઞ દાદાથી છૂટો પડી ગયો. તો તમને પોલીસ અંકલ ગમ્યા? કેમ ગમ્યા? હા, તો કેમ ગમ્યા? કારણ કે એમને યજ્ઞને એને દાદા સુધી પહોંચાડ્યો. પછી બીજું, યજ્ઞ રડતા રડતા શું બોલતો હતો? મારે તો દાદા જ જોઈએ. યજ્ઞને રડતો જોઈ પોલીસ અંકલ શું કહેતા હતા? યજ્ઞને રડતો જોઈ પોલીસ અંકલે કહ્યું, તું રડીશ નહીં, હું તને તારા દાદા સાથે મૂકી જઈશ. યજ્ઞએ કયા કયા રમકડા માંગ્યા હશે? કયા કયા રમકડા માંગ્યા હશે? તમે મેળામાં જાઓ તો શું માંગો? બંદૂક, ફુગ્ગો, કેવા નવા રમકડા. બરાબર. દાદા મળી ગયા ત્યારે શું થયું હશે? દાદા મળી ગયા હોય તો યજ્ઞ એમને ભેટીને ખુશ થઈ ગયો. તમે કે તમારા ભાઈ બહેન મેળામાં ક્યારે ખોવાયા છો? તમે મેળામાંથી જીત કરીને શું લીધું તું? તમે હવે મેળામાં જશો તો શું શું લેશો? અને તમે ખોવાઈ જાઓ મેળામાં તો શું કરો? શું કરો? પોલીસ અંકલ પાસે જઈએ અને કહીએ કે હું ખોવાયો છું, મારા મમ્મી પપ્પા કે દાદા જે પણ જેની સાથે ગયા હોય કે એ મળતા નથી. હવે મેળામાં સાની સાની દુકાન હોય, રમકડાની, ખાવા પીવાની, બંગડીની, ભમરડાની, નાસ્તા પાણીની. હવે આ વાર્તામાં ખાવાની કઈ કઈ વસ્તુ આવે છે? કઈ કઈ વસ્તુ આવી હતી ખાવાની? આઈસ્ક્રીમ,
ચણા જો ગરમ, ખબર છે યજ્ઞ ખોવાય તો પોલીસ અંકલે શું કહ્યું તું કે ચાલ યજ્ઞ તને આઈસ્ક્રીમ ખવડાવું કે ચણા ચોર ગરમ ખા, બરાબર. હવે ચલો બાળકો, આજે આપણે પેજ નંબર 31 સુધી ભણ્યા છીએ એ બધું જ તમારે સ્વાધ્યાયપોથીમાં પૂરું કરી અને નોટમાં લખવાનું છે, બરાબર. ધ્યાનથી લખજો અને યાદ કરજો બધું, બરાબર. ચલો આવજો.